वेलकम बैक। काकरिया विस्तार में रहती एक महिला मुश्किल में मुकाई है। मुश्किल कारण से एक डॉग। जी हाँ, आ महिला पप्पी नामनो डॉग गुम थी गयो है। आ महिलाए अर्धा अमदावाद में शोधखोल करी, परंतु आ पप्पी की क्या भाड़ मती नहीं। तरह कौन से पप्पी दुश्मन, आओ जोइए आ अहवाल में। आ महिला मुश्किल में छे। छेल्ला थोड़ा दिवस थी तेनी ऊंघ हराम थई गई छे। तेना दुखनी कहानी जाणीने तमे नवाई पामी जशो। आ महिला ने कोई आर्थिक मुश्किली नथी, नथी कोई सामाजिक समस्या। तेनी मुश्किली छे एक पप्पी नामनु डॉग। त्रण महीना पहला पप्पी गुम थई गयो। अर्धु अमदावाद मां शोधी पण पप्पी न मळ्यु। मने मारू पप्पी अपाओ। आ महिलानु पप्पी नामनु डॉग गुम थई गयु छे, तेना कारणे ते दुखी छे। जे रीते सगी जनतानो पुत्र गुम थई गयो होय अने तेनी शोधखोळ करी रही होय, तेटली शोधखोळ आ महिलाए करी, परंतु पप्पीनो कोई अतोपतो लाग्यो नथी। कोण छे आ महिला, शुं छे पूरो मामलो? दृश्यमां डॉग अने महिला वच्चेनो प्रेम जोवा मळे छे। आ महिला प्राणी प्रेमी छे, तेनु पप्पी नामनु डॉग मिसिंग छे। तेने लईने कागड़ापीठ पोलीस स्टेशनमां अरजी करी, परंतु हजी सुधी तेनो कोई पत्तो नथी लाग्यो। एक शेरी डॉग मिसिंग थई जता आ महिलानी रात दिवसनी ऊंघ उड़ी गई छे। घटना कंईक एवी छे कि काकरियामां आवेला शिवालय टावरमां आ महिला रहे छे। प्राणी प्रेमी होवाथी शेरी डॉगनो उछेर करती होय छे, तेवुं ज एक पप्पी नामनु डॉग 2014 થી તેમની સાથે રહેતું હતું। લોકડાઉન પહેલા આ મહિલાની ભૂજ બદલી થઈ ગઈ અને તેઓ પોતાના ડોગને ઘરમાં મૂકીને જતા રહ્યા, પરંતુ લોકડાઉનના કારણે પરત આવી શક્યા નહીં। આ દરમિયાન તેમની પપ્પી નામની ડોગ મિસ થઈ ગઈ। તેણે પોલીસમાં અરજી કરીને ડોગ શોધવાની માંગ કરી અને સોસાયટીના રહીશોએ ડોગને મારીને ફેંકી દીધી હોવાનો પણ આક્ષેપ કર્યો। એક અઠવાડિયું સુધી સતત રાત દિવસ એને શોધ્યું, એના પપ્પી નામથી એને મેં બહુ શોધ્યું, એ ક્યાંય મળતું નથી, ના છૂટકે મારે। સેક્રેટરી, પ્રમુખ તેમજ જે સ્થાનિક વગદારો છે એ લોકોને પૂછતાછ કર્યા બાદ પોલીસને ત્યાં અરજી કરી મેં, અને અરજીમાં મેં માત્ર એટલું જ કહ્યું હતું, મને કોઈનાથી કંઈ ફરિયાદ નથી, માત્ર મારું પપ્પી મળી જાય ને એને સ્વસ્થ ને સલામત કરવાની મારી ઈચ્છા છે, કોઈને હેરાન કરવાની નહીં। છતાં મને કોઈએ સપોર્ટ કર્યો નહીં। સાંભળ્યું તમે? આ મહિલાનું એવું કહેવું છે મને કોઈએ મદદ ન કરી, તેના કારણે આજે તેની પપ્પી ગુમ છે। જીવદયા કે અન્ય સંસ્થાના લોકો તેની મદદે આવ્યા નથી, બસ તેના કારણે તેની પપ્પી ગુમ છે। આ મહિલા હજી પણ તેની દુઃખની કહાની કહી રહી છે, જે રીતે ઘરનો સભ્ય ગુમ થયો હોય તેવી વ્યથા ઠાલવી રહી છે। 7મી તારીખથી હું અહીં આવી છું સાંજથી, તો ત્યારથી જ હું પપ્પીને શોધવાનું મારું સ્ટાર્ટ છે। રાત દિવસ હું ખરેખર શોધી રહી છું, મને પેઇન થાય છે ને એના કરતા મને ગિલ્ટી ફીલ થાય છે। પ્રાણી પ્રેમી આ મહિલા પોતાના ડોગને શોધવા પોલીસ સ્ટેશન અને સોસાયટીમાં ધક્કા ખાઈ રહી છે। તેનો દરવાજો ખુલ્લો જ રાખે છે, તેનું ડોગ ઘરે આવી જાય। નોકરીમાંથી ડોગને શોધવા મહિલા રજા લઈને આવી, પરંતુ હજી ડોગ નથી મળ્યું। મહિલાએ રહીશો પર આક્ષેપ કર્યા કે તેને ડોગને મારીને ભગાડી દીધું, પરંતુ આ મામલે વીટીવીની ટીમે સોસાયટીના રહીશોને પૂછતા તેમણે મહિલાની બેદરકારી હોવાનો આરોપ લગાવ્યો। શેરી ડોગનો ઉછેર કરે છે, પરંતુ તેમના ઉછેરમાં લાપરવાહ છે। લોકડાઉન ડોગની સ્થિતિ દયનીય હતી, ત્યારે રહીશોએ મદદ કરી ડોગને સાચવવામાં મહિલા બેદરકાર હોવાનો આરોપ લગાવ્યો। ના, એવું કોઈ દારો કોઈ દિવસ બેન બને નહીં। અહીંયા લગભગ અમે 4 મહિનાથી વહીવટમાં આવ્યા છીએ, 4 મહિનાથી વહીવટમાં આવ્યા છીએ, પણ આના પહેલા બી અમે 5 વર્ષથી રહીએ, ક્યારે પણ અહીંયા કોઈ જીવ જે કર્યું હોય તે ભગવાન જાણે, પરંતુ મને મારી પપ્પી ડોગ મળી જાય તો બસ। મારી આજુબાજુ જ રહે, અને બીકોઝ હવે મોટી છે તો એને નીચે એક ડોગ જોડે એને ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી, તો ઓલવેઝ એ બે જોડે જ બેસતા હતા, તો એને છોડીને બી એ ના જાય। જો એ બચવા માટે ગટરની બખોલમાં સંતાઈને બેસી રહેતી હોય તો શું કામ ભાગી જાય? ના, હું ક્યારેય નહીં ઈચ્છતી ભગવાન એવું કોઈને કોઈ ક્રૂર બનાવે, એવું નહીં થયું હોય।
ડોગ મહિલા અને રહીશોના વિવાદ વચ્ચે પોલીસ પણ મૂંઝવણમાં છે. મહિલાએ પોલીસના ગેરવર્તણૂકને લઈને પણ આક્ષેપ કર્યો. આ વિવાદો વચ્ચે પોલીસ પણ અરજીની તપાસ કરીને તેનો નિકાલ કર્યો, પરંતુ હજી પપ્પી નામનું ડોગ મિસિંગ છે. શું ખરેખર રહીશોએ તેને માર માર્યો કે ડોગને દૂર મૂકી આવ્યા? મહિલા અને રહીશો વચ્ચેના તણાવ અને વિવાદ વચ્ચે એક મૂંગુ પ્રાણી ભોગ બન્યો. અગાઉ પણ રાણીપમાં એક યુવકે ડોગ પર ફાયરિંગ કરીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે હવે શહેરમાં મૂંગા પ્રાણીઓ પણ સલામત નથી. કેમેરામેન દશરથ ઠાકુર સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.